भारे वरसाद थी जामनगर में अनेक रस्ताओ बिस्मार थई गया छे। ध्रोल तालुका में वरसाद कारण अनेक रस्ताओ में मसमोटा खाड़ा पड़ता वाहन चालकों ने मुश्किली नो सामनो करवो पड़ी रह्यो छे। ध्रोल जोड़ियाना मुख्य रस्ता पर खाड़ा पड़ता पशु दवाखाना पासे पाणी भराया हता, जेने लईने स्थानिको में भारे रोष की लागणी फैलाई छे। वरसाद में रस्ताओनो धोवाण थता उबड़खाबड़ रस्ताओ अने रस्ता पर पड़ेला मसमोटा खाड़ाओ थी नगरजनों अने वाहन चालकों मुश्किली नो सामनो करी रह्या छे। जामनगर ना भारे वरसाद ना कारणे अनेक रस्ताओ बिस्मार हालत में जोवा मळी रह्या छे। ध्रोल तालुका में वरसाद ना कारणे अनेक रस्ता में मसमोटा खाड़ा पड़ी गया छे अने जेना कारणे वाहन चालकों ने मुश्किली नो सामनो करवो पड़ी रह्यो छे। ध्रोल जोड़ियाना मुख्य रस्ता पर खाड़ा पड़ता पशु दवाखाना पासे पाणी भराई गया हता, जेने लईने स्थानिकों में भारे रोषनी लागणी जोवा मळी रही छे। वरसाद में रस्ताओनो धोवाण थता उबड़खाबड़ रस्ताओ अने रस्ता पर पड़ेला मसमोटा खाड़ाओ थी नगरजनों त्राहीमाम पुकारी उठ्या छे अने तेमने मुश्किलीनो पण सामनो करवो पड़ी रह्यो छे। समग्र राज्य में मेघमहर थई छे, जेना कारणे ठेर ठेर प्री मॉन्सूननी कामगीरी पर सवाल उठ्या छे। कारण के तंत्र द्वारा अनेक दावाओ करवामां आवता होय छे, दर वर्षे प्री मॉन्सूननी कामगीरी माटे लाखों करोड़ों रूपया फाड़वामां आवता होय छे, परंतु ते पैसा छे तेनो वेड़फाट थतो होय तेवा ज दृश्यो सामे आवता होय छे। कल्पेशभाई के जेओ ध्रोल नगरपालिकाना विपक्षना नेता छे तेओ आपणी साथे जोड़ाई गया छे। कल्पेशभाई जणावशो के दर वर्षे तंत्र द्वारा प्री मॉन्सूननी कामगीरीना दावाओ करवामां आवता होय छे, परंतु एक ज वरसाद पड़े एटले सीजननो पहेलो वरसाद पड़े अने तंत्रनी पोल खुली जती होय छे। અત્યારે જો વાત કરીએ તો ભાજપ સરકાર છે એ હવે જનરલી ભ્રષ્ટાચારી સરકાર એ ભાજપ સરકાર એવું સાબિત થાય છે। એનું કારણ છે કે તમે દર વર્ષે જોતા હશો તો હવે મીડિયા પણ સારી વસ્તુ લે છે, એ બધા મીડિયાને અભિનંદન કે જે રિયલમાં મુદ્દા છે એ લે છે પબ્લિકના। હવે દર વર્ષે જ્યારે ગ્રાન્ટ કોઈ પણ સરકારની આવતી હોય છે તો કોઈ પણ રસ્તા બને તો 2.5 થી 3 વર્ષ માટે કોન્ટ્રાક્ટને એ લોકોને શરત નાખેલી હોય છે કે ભાઈ તમારે રિપેર કરવાના। પણ અત્યારે તો દર વર્ષે સરકાર પોતે પણ કે રસ્તા ધોવાઈ ગયા એના માટે રિપેર કરવા માટે કરોડો અને અબજો રૂપિયાની ગ્રાન્ટ આપે છે કે એક રસ્તો બન્યો આવતા વર્ષે ધોવાઈ ગયો, એટલે સ્પેશિયલ ભ્રષ્ટાચાર કરવા માટે પણ આ લોકો ગ્રાન્ટ આપતા હોય છે એવું સાબિત થાય છે। અને જયારે રસ્તા બનતા હોય છે ત્યારે અમારા દ્વારા અવારનવાર રજૂઆત કરતા હોય છે કે ભાઈ રસ્તામાં રેતી વપરાતી સારી નથી, પાણી યોગ્ય ક્યોરિંગ નથી થતું, સિમેન્ટ નથી વપરાતી। વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરીને પણ અમે નગરપાલિકામાં ચીફ ઓફિસરને, પ્રાંત ઓફિસરને અને પ્રાદેશિક કમિશનરને અવારનવાર રજૂઆત કરી છે। પણ જયારે ધ્રોલની વાત કરીએ તો નગરપાલિકાના પ્રમુખ અત્યારે એ પ્રમુખ ખાલી અંગૂરો ખાતર હોય છે, હકીકતની અંદર તો નગરપાલિકાના પ્રમુખ જ બધો વહીવટ કરે છે। અત્યાર સુધીમાં હું 5 વર્ષની અંદર નગરપાલિકાની અંદર નગરપાલિકા પ્રમુખ છે જયશ્રીબેન એને કોઈ દી અમે જોયા નથી, બધો વહીવટ એના પતિ દ્વારા જ કરવામાં આવે છે। જયારે કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવે, ટેન્ડર જયારે નવું દાય ત્યારે પણ નગરપાલિકાના પ્રમુખના પતિ દ્વારા જ પણ સેટલમેન્ટને સેટિંગ કરવામાં આવે છે। આ બાબતમાં અવારનવારને પ્રાદેશિક કમિશનરને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અને ટેન્ડર પ્રક્રિયાની અંદર પણ કૌભાંડ કરેલા હોય છે કે જેથી આ પબ્લિકના પૈસા વેસ્ટ થાય નહીં એના માટે અવારનવાર રજૂઆત કરી છે। પણ જયારે તંત્ર સાથે ભળી ગયું હોય અને ભાજપની ભ્રષ્ટ સરકાર છે बिल्कुल आपने अटकाव मांगीश। अत्यारे जयश्रीबेन ना पति अपनी साथे जोड़ाई गया छे मनसुखभाई। मनसुखभाई जणावशो के जयश्रीबेन कार्यकार छे तेमा हाजर छे, छता पण तमे शा माटे कामगीरी करी रह्या छो ते एक मोटो सवाल थई रह्यो छे। हुं अत्यारे વાકુદર છું એટલે ને ફોન મારા ભેગો છે, બરોબર એવો પ્રશ્ન નથી। હું 15-20 મિનિટ પછી હું જાતે જઈને વાત કરાવી પ્રમુખ અરે, બરોબર છે। પરંતુ આપના ઉપર તો આક્ષેપો લાગી રહ્યા છે કે આપના પત્નીએ ખરેખર જે કામ કરવાનું હોય છે તે સમગ્ર જે વહીવટ છે તે આપ કરી રહ્યા છો? નહીં, એક ટકો નહીં, બરોબર પ્રમુખ જ વહીવટ કરે છે, હું એક ટકો વહીવટ કરતો નથી। ને એ કલ્પેશભાઈ વિરોધ પક્ષો છે એટલે વિરોધ કરીએ કે બરોબર, બાકી હકીકત એને બધી ખબર જ છે કે કેવી રીતનો વહીવટ આલે છે, બરોબર। અને જો એવો વહીવટ હાલતો હોય તો આ વિરોધ પક્ષ એક મિનિટ મને નથી હાલવા દે એમ, બરોબર।
जी, परंतु आशा राखी कि आगामी समय में जामनगर ना जे रस्ता की हालत है थोड़ाक अंशे सुधरे। आप बने अमारी साथे जोड़ाया कल्पेश भाई और मनसुख भाई, तमाम बने नो आभार। बात करें द्वारका